अखण्डानन्दबोधाय शिष्यसन्तापहारिणि सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुरवे नमः सरस्वत्यै नमो नित्यं भद्रकालय नमो नमः वेदवेदान्तवेदाङ्ग विद्यास्थानेभ्य एव च व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिदये वासिष्ठ नमो नमः वासिष्ठाय नमो नमः आओ प्रज्ञापुराण पावन वाचन करण्या पहिला सौने सद्बुद्धी म्हे सौनं कल्याण थाय सौ उज्ज्वल भविष्यना मागे आगळवे ते दिव्य भावना थी एक गायत्री महामंत्र ओ भूर्भुवा स्वाुर्वारीण्य भरगो देवश्य धीमाही ના પ્રચોદયાત પ્રજ્ઞાપુરાણમાં આજે આપણે જોઈશું ગ્રહસ્થ એવ ઇજ્યતે ગ્રહસ્થ તથ્ય તપ ચુર્માશ્રમાણું ગ્રહસ્થ ગ્રહસ્થસ્થ વિશિષ્ય એટલે કે ગ્રહસ્થો જ હકીકતમાં યજ્ઞ કરે છે ગ્રહસ્થોજ સાચા તપસ્વીઓ છે એટલા માટે ચારેય આશ્રમોમાં ગ્રહસ્થાશ્રમ આશ્રમને જ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે ગ્રહસ્થ જીવન એક તપ છે એક સાધના છે એનો સમુચિત ઉપયોગ કરવાથી બધી જ વાસ્તવિક જીવન લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે અહીં શ્રેષ્ઠે ગ્રહસ્થાશ્રમને તપોન ગણાવતા એનું ગૌરવ વધારવા માટે આ આશ્રમને એક ગુરુકુળની જેમ ચલાવવાની મહત્તા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એમણે પોતાના ઉદબોધનની શરૂઆત જ ગ્રહસ્થાશ્રમના મહાત્મ્યથી કરી છે તે જ આ પ્રકરણની ગંભીરતા બતાવે છે ગ્રહસ્થાશ્રમ એ સમાજને સારા નાગરિકો આપતી ખાણ છે ભક્ત જ્ઞાની સંત મહાત્મા સુધારક મહાપુરુષ વિદ્વાન પંડિત આ બધા જ ગ્રહસ્થાશ્રમમાંથી જ મળી આવે છે અને એટલા જ માટે કહ્યું જનની જળ તો ભક્ત ભક્તજણ કા દાતા કા સુર નહીં તો રહેજે વાજણી પણ મત ગુમાવીશનો ર ગ્રહસ્થાશ્રમ એ સમાજને સારા નાગરિકો આપતી ખાણ છે ભક્ત જ્ઞાની સંત મહાત્મા સુધારક મહાપુરુષ વિદ્વાન પંડિત જ્ઞાની આ બધા ગ્રહસ્થાશ્રમમાંથી જ આવે છે એમના જન્મથી માંડીને પાલન પોષણ શિક્ષણ દીક્ષા જ્ઞાનવૃદ્ધિ વગેરે ગ્રહસ્થાશ્રમમાં જ થાય છે કુટુંબમાં જ મનુષ્યને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે છે ગ્રહસ્થાશ્રમ જ સમાજના સંગઠન માનવીય મૂલ્યોની સ્થાપના સમાજ નિષ્ઠા અને ભૌતિક વિકાસની સાથે સાથે મનુષ્યના આધ્યાત્મિક તથા માનસિક વિકાસનું ક્ષેત્ર પણ છે ગ્રહસ્થાશ્રમ જ સમાજના વ્યવસ્થિત સ્વરૂપનો મૂળ આધાર છે ગ્રહસ્થ ધર્મ એ માનવ જીવનનું એક પવિત્ર આવશ્યક તથા ઉપયોગી અનુષ્ઠાન છે આત્મોન્નતિનો અભ્યાસ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થાન યા આશ્રમ પોતાનું ઘર અને કુટુંબ છે એટલા માટે ગ્રહસ્થા ગ્રહસ્થ ધર્મને બીજા બધા ધર્મો કરતાં મહત્ત્વનો ગણવામાં આવે છે ચડિયાતો ગણવામાં આવે છે મહર્ષિ વ્યાસના શબ્દોમાં ગ્રહ ગ્રહસ્થેય હિ ધર્માણ સર્વે મૂલચ્યુતય ગ્રહસ્થાશ્રમ જ બધા ધર્મોનો મૂળ આધાર છે અને એટલા માટે જ કહ્યું છે ધન્યો ગ્રહસ્થાશ્રમ ચારે આશ્રમોમાં ગ્રહસ્થાશ્રમ ધન્ય છે જેવી રીતે બધા પ્રાણીઓ પોતાનો બધા પ્રાણીઓ જેવી રીતે બધા જ પ્રાણીઓ માતાનો આશ્રય મેળવીને જીવતા રહે છે એવી જ રીતે બધા આશ્રમ ગ્રહસ્થાશ્રમ પર જ આધારિત છે વધુ આવતીકાલે જોઈએ ये पहला गुरुदेव गुरुदेवत जय जय हो गुरुदेव गुरुदेवत जय जय हो गुरुदेव गुरुदेवती जय जय हो गुरुदेव गुरुदेवती जय जय युग ऋषि मा જય જય હો જ્ઞાન સ્વરૂપાત મારી જય જય હો સૂર્ય સ્વરૂપા મારી જય જય હો ગુરુદેવત મારી જય જય હો ગુરુદેવત મારી જય જય હો હોસ્તુ વધુ આવતીકાલે